नमस्कार, वीटीवी न्यूज पर हूं अजय सिंह, आपनु स्वागत करू छू। समाचार जोईए विगतवार। ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો બનવાનું શરૂ થઈ ગયું છે। વીટીવી પાસે સૂત્રોના માધ્યમથી મહત્વના સમાચાર। કુતિયાણા બેઠક પર કાંધલને બીટીપી આપી શકે મેન્ડેટ। કાંધલ જાડેજા બીટીપીના મેન્ડેટ પર લડશે ચૂંટણી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે। એનસીપીએ કુતિયાણાથી મેન્ડેટ ન આપવાની કરી હતી વાત। કાંધલ જાડેજા એનસીપીમાંથી ઉમેદવારી પત્ર આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। બીટીપીના મેન્ડેટ પર કાંધલ જાડેજા નોંધાવી શકે છે ઉમેદવારી। તો વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા દિનેશ ચૌહાણ। દિનેશ, જે પ્રકારે ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો થઈ રહ્યા છે, વીટીવી પાસે સૂત્રોના માધ્યમથી મહત્વના, જે જયેશ ચૌહાણ મારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે, તો ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો થઈ રહ્યા છે। કાંધલ જાડેજા બીટીપીના મેન્ડેટ પર લડશે ચૂંટણી, તેવું સૂત્રો જણાવી રહ્યા છે, કેવી માહિતી? જી અજય, ચોક્કસથી આવતીકાલે છે તે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। જે પ્રથમ તબક્કામાં 89 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે, તેમાં આવતીકાલે તમામ ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના છે। જયારે કાંધલ જાડેજા છે તે અગાઉ એનસીપીમાંથી પોતાનું ફોર્મ છે તે ભરી ચૂક્યા છે, અને અત્યારે હવે વાત છે તે આવી રહી છે કે એનસીપી અને કોંગ્રેસનું છે 3 સીટો ઉપર ગઠબંધન થયું છે। જયારે અગાઉ જયંત બોસ્કી છે તે કહી ચૂક્યા છે કે હવે કોઈ પણ ઉમેદવાર છે તે એનસીપીમાંથી ફોર્મ ભરશે, અન્ય કોઈ બેઠક ઉપર તો તેમની સામે કાર્યવાહી થશે। એવી સ્થિતિમાં કાંધલ જાડેજા દ્વારા પ્લાન બી છે તે એક્ટિવ કરવામાં આવ્યો છે, અને જે માહિતી છે તે અમારી વીટીવી પાસે આવી રહી છે, તે મુજબ બીટીપી છે તે આવતીકાલે આ જાહેરાત છે તે કરી શકે છે કે તેઓ કાંધલ જાડેજાને મેન્ડેટ આપશે, અને કાંધલ જાડેજા બીટીપીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડશે એ વાત અત્યારે સૂત્રો પાસેથી છે તે સામે આવી રહી છે। અને બીટીપીના જે નજીકના લોકો છે તેઓ પણ આ ટેલિફોનિક વાતચીતમાં આ બાબતની પુષ્ટિ છે કરી રહ્યા છે કે તેઓ આવતીકાલે આ મુદ્દે સત્તાવાર જાહેરાત છે તે કરવા જઈ રહ્યા છે। જે પ્રકારે એનસીપીએ છે તે મેન્ડેટ આપવાની ના પાડી છે, જેથી કરીને કાંધલ જાડેજાએ પોતાનો પ્લાન બી છે તે સક્રિય કર્યો છે, અને જે પ્રકારની વાત સૂત્રો પાસે તેની ચીન મુજબ આવી રહી છે તે મુજબ જો એનસીપી છે આવતીકાલે મેન્ડેટ આપવાની મનાઈ કરે તો કાંધલ જાડેજા છે તે પોતાનું ફોર્મ ભરેલું છે તે પરત ખેંચશે, અને બીટીપીના મેન્ડેટ ઉપર કુતિયાણા વિધાનસભામાંથી ચૂંટણી લડશે એ વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે। અને બીટીપીના જે નજીકના લોકો છે તેમણે પણ આ વાતની છે તે પુષ્ટિ કરી છે કે આવતીકાલે સત્તાવાર જાહેરાત થશે। ગુજરાતની રાજનીતિમાં એક મોટા સમાચાર છે, કારણ કે કાંધલ જાડેજા એક બાહુબલી છે અને તેઓ દમખમવાળા નેતા છે, અને તે પોતાની બેઠક છે તે કોઈ પણ પક્ષમાંથી જીતી શકે છે તેવી અત્યારે તેમની લોકચાહના છે, જેને કારણે આનો ફાયદો છે તે એનસીપી ન લઈ શકે તો બીટીપી ઉઠાવવા માટે તૈયાર છે। જી બિલકુલ દેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।